નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલમાં. આજે આપણે ધોરણ 3ના અંગ્રેજી વિષયની જે નવી બુક આવી છે તેમાં તમને છેલ્લે જે એનરિચમેન્ટ એક્ટિવિટીઝ આપેલી છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે. મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 3ના અંગ્રેજી વિષય અને અંગ્રેજી સહિતના બધા જ વિષયના જે પાઠ્યપુસ્તકો છે તેમના સોલ્યુશન મૂકવામાં આવે છે, જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. ચાલો તો શરૂ કરીએ આ એનરિચમેન્ટ એક્ટિવિટીઝ. સર્વપ્રથમ અહીં આપણને કહ્યું છે કે ડૂ યુ નો, એટલે કે અહીં આપણને કેટલાક પ્રાણીઓ, પશુઓ અને જીવજંતુઓના ફોટોગ્રાફ્સ આપવામાં આવેલા છે અને બાજુમાં તેના વિશે કેટલીક માહિતી આપેલી છે જે આપણે જાણવાની છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને એક સિમ્પ એટલે કે એક ઝીંગાનું ચિત્ર આપેલું છે. તો જુઓ શું માહિતી છે. ધ હાર્ટ ઓફ અ શ્રિમ્પ ઇઝ ઇન ઇટ્સ હેડ. હાર્ટ એટલે કે હૃદય, શ્રિમ્પ એટલે કે ઝીંગો અને હેડ એટલે કે મગજ. તો ઝીંગાનું હૃદય તેના મગજમાં હોય છે. ત્યાર પછી તમે જોઈ શકો છો કે અહીંયા આપણને ગોકળગાય આપેલી છે. તો એના વિશે શું કહ્યું છે. ધ સ્નેઇલ કેન સ્લીપ ફોર 3 યર્સ. સ્નેઇલ એટલે કે ગોકળગાય, સ્લીપ એટલે કે સૂએ છે, 3 યર્સ એટલે કે 3 વર્ષ. તો ગોકળગાય 3 વર્ષ સુધી સૂઈ શકે છે. ત્યાર પછી આગળ જોઈએ તો અહીંયા આપણને એલિફન્ટ એટલે કે હાથીનું ચિત્ર આપેલું છે અને તેના વિશે માહિતી આપેલી છે. ધ એલિફન્ટ કેન નોટ જમ્પ, એટલે કે હાથી કૂદકો લગાવી શકતો નથી. ત્યાર પછી ગાય આપેલી છે અને ગાય વિશેનું અહીં આપણને એક વાક્ય આપેલું છે. ધ કાઉ ગીવ્સ 2 લાખ ગ્લાસીસ ઓફ મિલ્ક ઇન હર લાઈફ, એટલે કે ગાય તેના જીવનમાં 2 લાખ ગ્લાસ દૂધ આપે છે. ચાલો ત્યાર પછી તમે જોશો તો અહીંયા શાહમૃગનું ચિત્ર આપેલું છે. શાહમૃગ એટલે કે ઓસ્ટ્રીચ. ધ ઓસ્ટ્રીચ આઈ ઇઝ બિગર ધેન ઇટ્સ બ્રેઇન. ઓસ્ટ્રીચ એટલે કે શાહમૃગ, બિગર એટલે કે મોટી. તો જુઓ શાહમૃગની આંખો તેના મગજ કરતાં મોટી હોય છે. ત્યાર પછી દેડકો છે. ધ ફ્રોગ કેન નોટ વોમિટ. વોમિટ એટલે કે ઉલટી કરવી. દેડકો ઉલટી કરી શકતો નથી. ત્યાર પછી આગળ જોઈએ તો અહીંયા તમે જોઈ શકો છો કરચલો આપેલો છે અને એના વિશે આપણને માહિતી આપી છે કે ધ ઘોસ્ટ ક્રેબ્સ હેવ ટીથ ઇન ધેર સ્ટમક. ઘોસ્ટ ક્રેબ એટલે કે ભૂત કરચલો, ટીથ એટલે દાંત અને સ્ટમક એટલે કે પેટ. તો ભૂત કરચલાના દાંત તેના પેટમાં હોય છે. ત્યાર પછી આગળ જોઈએ તો અહીંયા આપણને એક સાપનું ચિત્ર આપવામાં આવેલું છે અને બાજુમાં કહ્યું છે ધ સ્નેક ડઝન્ટ હેવ ઇયર્સ, એટલે કે સાપને દાંત હોતા નથી. એટલે કે અહીંયા તમને કહ્યું છે કે ઇયર્સ, ઇયર્સ એટલે કે કાન. તો સાપને કાન હોતા નથી, દાંત નહીં પરંતુ કાન હોતા નથી. ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ તો અહીંયા બિયર એટલે કે રીછનું ચિત્ર આપેલું છે. તો વાક્ય આપેલું છે ધ કોવાલા બિયર સ્લીપ્સ ફોર 20 to 22 hours અ ડે, એટલે કે કોવાલા રીચ એક દિવસમાં 20 થી 22 કલાક સૂવે છે. ત્યાર પછી જે ધ ઓક્ટોપસ હેઝ 3 હાર્ટ્સ એન્ડ નો બોન્સ, એટલે કે ઓક્ટોપસને 3 હૃદય હોય છે અને તેને હાડકા હોતા નથી. બોન્સ, બોન્સ એટલે કે હાડકા. ચાલો ત્યાર પછી આગળ કીડીઓ આપેલી છે તો એના વિશે આપણને માહિતી આપી છે. ધ આન્ટ્સ ડઝન્ટ હેવ લંગ્સ. લંગ્સ એટલે કે ફેફસા. તો કીડીને ફેફસા હોતા નથી. ત્યાર પછી જીરાફ છે. ધ જીરાફ હેઝ અ બ્લેક ટંગ, એટલે કે જીરાફને કાળી જીભ હોય છે. જીરાફ હેઝ અ બ્લેક ટંગ, ટંગ એટલે કે જીભ. તો જીરાફને કાળી જીભ હોય છે. ત્યાર પછી બીજું લેટ્સ રીડ એન્ડ ગેસ, એટલે કે અહીંયા આપણને કેટલીક બાબતો આપવામાં આવેલી છે, કેટલાક ઉખાણાઓ આપેલા છે તે આપણે વાંચવાના છે અને તેના વિશે અનુમાન કરવાનું છે. પહેલું ગીવ મી ફૂડ એન્ડ આઈ વિલ લીવ, એટલે કે મને ખોરાક આપો અને હું જીવીશ. ગીવ મી વોટર એન્ડ આઈ વિલ ડાય, એટલે કે મને પાણી આપો અને હું મરી જઈશ. તો અહીંયા જવાબ આવશે ફાયર એટલે કે આગ. બીજું વોટ ઇઝ અ ફૂલ ઓફ હોલ્સ બટ સ્ટીલ હોલ્ડ્સ વોટર, એટલે કે શું છિદ્રોથી ભરેલું છે પરંતુ હજુ પણ પાણી ધરાવે છે. તો અહીંયા જવાબ આવશે સ્પોન્જ. ત્યાર પછી ત્રીજું આઈ હેવ અ હેન્ડ્સ બટ કેન નોટ ક્લેપ, એટલે કે મારી પાસે હાથ છે પણ તાળી નથી પાડી શકાતી. તો અહીંયા જવાબ આવશે ક્લોક. ચાલો ત્યાર પછી આગળ ચોથું આપણને આપેલું છે. મનીષાઝ ફાધર હેઝ 3 ડોટર્સ, રમીલા, અમૃતા એન્ડ ખાલી જગ્યા,
કે મનીષાના પિતાને ત્રણ દીકરીઓ છે, રમીલા, અમૃતા અને ત્રીજી કોણ? તો કે અહીંયા નામ આપણને આપેલું છે મનીષા. પાંચમું, આઈ હેવ અ લેગ્સ બટ આઈ કેન નોટ વોક, એટલે કે મારે પગ છે પણ હું ચાલી શકતો નથી. તો અહીંયા જવાબ આવશે અ ચેર ઓફ ઓર અ ટેબલ, એટલે કે ખુરશી અથવા તો ટેબલ. છઠ્ઠું, યુ મે કટ મી એન્ડ સ્લાઈસ મી, એટલે કે તમે મને કાપી શકો છો અને ટુકડા કરી શકો છો. બટ આઈ મેક યુ ક્રાય, પરંતુ હું તમને રડાવીશ. હુ એમ આઈ, હું કોણ છું? તો અહીંયા જવાબ આવશે એન ઓનિયન. ચલો ત્યાર પછી ચોથી એક્ટિવિટી, લેટ્સ સોલ્વ રિડલ્સ, એટલે કે અહીંયા આપણને કેટલીક પઝલ આપેલી છે તે આપણે સોલ્વ કરવાની છે. જેમાં પહેલું, યુ ગો એટ ગ્રીન, યુ સ્ટોપ એટ રેડ, હુ એમ આઈ, એટલે કે તમે ગ્રીન થાવ ત્યારે જઈ શકો છો, રેડ થાવ ત્યારે ઊભા રહો છો અને હું કોણ છું? તો અહીંયા જવાબ આવશે ટ્રાફિક સિગ્નલ. બીજું, આઈ એમ ટોલ વેન આઈ એમ યંગ, એટલે કે હું ઊંચો હોઉં છું જ્યારે હું યુવાન છું. એન્ડ આઈ એમ શોર્ટ વેન આઈ એમ ઓલ્ડ, અને હું જ્યારે વૃદ્ધ થઈ જાઉં છું ત્યારે નાનો થઈ જાઉં છું. હુ એમ આઈ, હું કોણ છું? તો જવાબ આવશે કેન્ડલ, એટલે કે મીણબત્તી. આઈ હેવ અ બ્રાન્ચિસ બટ નો ફ્રૂટ, મારે ડાળીઓ છે પણ ફળ નથી. ટ્રંક નથી એટલે કે થડ નથી, ઓર લીવ્સ એટલે કે પાંદડાઓ નથી. હુ એમ આઈ, હું કોણ છું? તો જવાબ આવશે બેંક. ત્યાર પછી આપણે જોઈએ ચોથું, આઈ શેવ એવરી ડે, એટલે કે હું રોજે દાઢી કરું છું. બટ માય બિયર્ડ સ્ટે ધ સેમ, પરંતુ મારી દાઢી એમની એમ જ રહે છે, એટલે કે ઓછી થતી જ નથી. હુ એમ આઈ? તો જવાબ આવશે બાર્બર, એટલે કે વાળંદ. વાળંદ રોજે દાઢી કરે પરંતુ એની દાઢી ઓછી થતી નથી. પાંચમું, આઈ એમ રાઉન્ડ એન્ડ આઈ ગો અપ એન્ડ ડાઉન, એટલે કે હું ગોળ છું, હું ઉપર અને નીચે જાઉં છું. યુ કેન થ્રો મી એન્ડ યુ કેન કેચ મી, તમે મને ફેંકી શકો છો અને પકડી શકો છો. હુ એમ આઈ, હું કોણ છું? તો જવાબ આવશે બોલ. ચાલો ત્યાર પછી આપણે જોઈએ પાંચમું, લેટ્સ એક્ટ એન્ડ એન્જોય. તો અહીંયા આપણને એવું કહ્યું છે કે એક ડાયલોગ આપવામાં આવેલો છે અને એની પ્રેક્ટિસ કરવાની છે. જો, અપુ એલિફન્ટ કેમ ટુ મોનુ મંકી, એટલે કે અપુ એલિફન્ટ મોનુ મંકી પાસે જાય છે મોબાઈલ રિપેર કરાવવા માટે. તો અપુ કહે છે કે માય મોબાઈલ ફોન ઇઝ નોટ વર્કિંગ, મારો ફોન કામ નથી કરી રહ્યો. અપુ જે છે તે હાથી હોય છે અને મોનુ જે હોય છે તે વાંદરો હોય છે. મોનુ સીઝ, ડીડ ઇટ ગેટ વેટ, એટલે કે શું તે પલળી ગયો હતો? અપુ સીઝ નો. મોનુ સીઝ, ડીડ યુ ડ્રોપ ઇટ, તો ફેંકાઈ ગયો હતો? અપુ સીઝ નો, એટલે કે ના. તો મોનુ સીઝ, હેવ યુ ચાર્જ ઇટ પ્રોપરલી, તો તમે તેને વ્યવસ્થિત રીતે ચાર્જિંગ તો કર્યું છે? અપુ સીઝ યસ ઓફકોર્સ, અપુ કહે હા ચોક્કસ કર્યું છે. મોનુ સીઝ દેન વોટ કુડ બી ધ પ્રોબ્લેમ, તો તકલીફ શું છે? અપુ સીઝ એકચ્યુઅલી આઈ સ્ટેપ્ડ ઓન ઇટ બાય મિસ્ટેક, એટલે કે ભૂલથી હું તેની ઉપર ચાલી ગયો હતો. ચલો ત્યાર પછી આપણે બીજું જોઈએ, ફની ફ્રોગ અને ફેન્સી ફ્રોગ વચ્ચેનો સંવાદ છે. ફની ફ્રોગ સીઝ, લેટ્સ ગો ઇન ટુ ધેટ પડલ, એટલે કે ચાલ આપણે બીજા ખાબોચિયામાં, એટલે કે પહેલાં ખાબોચિયામાં જઈએ. ફેન્સી ફ્રોગ સીઝ, ફેન્સી ફ્રોગ કહે છે નો નો, આઈ વોન્ટ ગો ઇન ટુ ધેટ પડલ, એટલે કે હું તે ખાબોચિયામાં નહીં જાઉં. ફની ફ્રોગ સીઝ, બટ વાય, તો આ જે ફની ફ્રોગ છે તે કહે છે કે કેમ? તો ફેન્સી ફ્રોગ સીઝ, ધ પડલ ઇઝ ડર્ટી, એટલે કે તે જે ખાબોચિયું છે ને તે ગંદુ છે. આઈ લાઈક ક્લીનલેસ, એટલે કે મને ચોખ્ખાઈ પસંદ છે. આઈ વોન્ટ ગો ધેર, હું ત્યાં નહીં જાઉં. ફની ફ્રોગ સીઝ, ધેન લેટ્સ ગો ઇન ટુ ધ લેક, તો ચાલ આપણે તળાવમાં જઈએ. તો ફેન્સી ફ્રોગ સીઝ યસ યસ, ચાલો ચાલો. ચાલો ત્યાર પછી આપણે જોઈએ ત્રીજું, ધ વુડ કટર સીઝ, એટલે કે કઠિયારો કહે છે, આઈ વિલ કટ ધીસ ટ્રી, હું આ વૃક્ષને કાપીશ. ધ વુડ કટર સ્ટાર્ટ કટિંગ ધ ટ્રી, એટલે કે આ કઠિયારો જે છે તે વૃક્ષ કાપવાનું શરૂ કરે છે. તો ધ ટ્રી સીઝ, વૃક્ષ કહે છે, પ્લીઝ ડોન્ટ કટ મી, મહેરબાની કરીને મને કાપશો નહીં. વુડ કટર સીઝ, આઈ વિલ કટ યુ, કઠિયારો કહે હું તને કાપી નાખીશ. સડનલી અ મંકી અરાઈવ્સ, અચાનક ત્યાં એક વાંદરો આવે છે. ધ મંકી સીઝ, પ્લીઝ ડોન્ટ કટ ધીસ ટ્રી, એટલે કે મહેરબાની કરીને આ વૃક્ષને કાપશો નહીં. ધીસ ઇઝ માય હોમ, આ મારું ઘર છે. ધ વુડ કટર સીઝ, આઈ વિલ કટ ધીસ ટ્રી વિથ માય એક્સ, હું મારી કુહાડી, એક્સ એટલે કે કુહાડી, હું મારી કુહાડીની મદદથી તેને કાપી નાખીશ. ધ મંકી સ્નેચડ ધેટ એક્સ એન્ડ રન અવે, એટલે કે વાંદરાએ તેની પાસેથી આ જે કઠિયારે પાસે જે કુહાડી હતી તે સ્નેચ એટલે કે છીનવી લીધી, આંચકી લીધી અને ભાગી ગયો. ધ ટ્રી સેઝ, થેન્ક યુ માય ડિયર ફ્રેન્ડ, હવે વૃક્ષ જે છે તે વાંદરાનો આભાર માને છે. ત્યાર પછી છઠ્ઠું, લેટ્સ ડિસ્ક્રાઇબ અ પિક્ચર, ચાલો આપણે આ ચિત્રનું વર્ણન કરીએ. તો અહીંયા તમે જોઈ શકો છો એક આપણને ચાર રસ્તાનું ચિત્ર આપવામાં આવેલું છે અને આ ચાર રસ્તા ઉપર તમે જોઈ શકો છો એક એક્સિડન્ટ થયેલું છે, પોલીસ છે, ટ્રાફિક પોલીસ છે,
કેટલીક દુકાનો છે, લોકો આમ તેમ દોડી રહ્યા છે. તો અહીંયા આપણને એના ઉપરથી એક સેન્ટેન્સ આપેલું છે, જો વોટ હેઝ હેપન્ડ ઇન ધ પિક્ચર, આ ચિત્રમાં શું થયું છે, લુક એટ ધોઝ ટુ કાર્સ, આ બે કારને જુઓ. બેંગ એટલે કે ધડાકો થયો છે, ઇટ્સ એન એક્સિડન્ટ એટલે કે અહીંયા કોઈ દુર્ઘટના ઘટી છે. અ મેન એન્ડ વુમેન આર રનિંગ અવે એટલે કે સ્ત્રીઓ અને પુરુષો દોડાદોડી કરી રહ્યા છે. વોટ એલ્સ ડુ યુ સી, તમે આ ચિત્રની અંદર બીજું શું જોઈ રહ્યા છો એ તમારે અહીંયા લખવાનું છે. તો મેં જે જે જોયું આ ચિત્રમાં તેના વિશે અહીં અંગ્રેજીમાં કેટલાક વાક્યો લખેલા છે. જુઓ, ધીસ ઇઝ ધ પિક્ચર ઓફ અ ક્રોસ રોડ એટલે કે આ ચાર રસ્તાનું ચિત્ર છે. ધેર આર ફોર શોપ્સ ઇન ધ પિક્ચર, આ ચિત્રમાં ચાર દુકાનો છે. ધેર આર થ્રી ટ્રીઝ ઇન ધીસ પિક્ચર, આ ચિત્રમાં ત્રણ વૃક્ષો છે. ટ્રાફિક પોલીસ ઇઝ કંટ્રોલિંગ ધ ટ્રાફિક એટલે કે ટ્રાફિક પોલીસ જે છે તે ટ્રાફિકનું નિયંત્રણ કરી રહ્યા છે. પોલીસમેન આર ઇન્ક્વાયરિંગ એક્સિડન્ટ, અહીંયા જે પોલીસવાળા વ્યક્તિઓ છે તે આજે એક્સિડન્ટ થયું છે તેના વિશે ઇન્ક્વાયરી કરી રહ્યા છે. ધ રોડ ઇઝ અ ફૂલ ઓફ પીપલ એન્ડ વ્હીકલ્સ, અને આ રોડ જે છે તે લોકોથી અને વાહનોથી ભરેલો છે. ચાલો ત્યાર પછી આગળ જોઈએ. તો અહીંયા કહ્યું છે કે હિયર આર સમ વર્ડ્સ, ઇફ યુ ફાઇન્ડ ધેમ ઇન ધ પિક્ચર રાઇટ ધેમ ઇન ધ બ્લેન્ક્સ એટલે કે અહીંયા આપણને આ કેટલાક શબ્દો આપેલા છે. આ શબ્દો જો તમે ચિત્રમાં જોયા હોય તો અહીંયા લખવાના છે, ચિત્રમાં ન જોયા હોય તો નથી લખવાના. પોલીસમેન, તો પોલીસમેન ચિત્રમાં છે તો આપણે લખીશું. બર્ડ્સ, પક્ષીઓ આપણે ચિત્રમાં નથી જોયા તો અહીંયા નહીં લખીએ. વાન, વાન પણ અહીંયા ચિત્રમાં જોઈ છે તો લખીશું. ગર્લ, છોકરીઓ જોઈ છે તો અહીંયા લખીશું. ટ્રી, વૃક્ષ જોયા છે આપણે તો ટ્રી એટલે કે અહીંયા વૃક્ષ લખીશું. પેરોટ, પોપટને આપણે નથી જોયો તો અહીંયા નહીં લખીએ. ટ્રાફિક લાઇટ્સ, ટ્રાફિક લાઇટ ચિત્રમાં છે તો લખીશું. શોપ, દુકાનો પણ છે તો લખીશું. કાઉ નથી અને ફાર્મર પણ નથી તો એ બંને નહીં લખીએ. ચલો ત્યાર પછી આપણને ક્રોસવર્ડ આપણને આપેલું છે એટલે કે એક પઝલ આપેલી છે શબ્દોની. તો એમાં એક્રોસમાં ત્રીજું આપેલું છે કે યુ લવ ટુ બી વિથ મી બટ આઈ એમ નોટ રિલેટેડ ટુ યુ, હુ એમ આઈ. તો તમે જોઈ શકો છો કે ત્રીજું તો એમાં જવાબ આવશે ફ્રેન્ડ. પછી ચોથું, આઈ એમ ગ્રીન એટલે કે હું લીલું છું. આઈ હેવ અ રેડ બીક, મારે લાલ ચાંચ છે. હું એમ આઈ, હું કોણ છું. તો ચોથામાં જવાબ આવશે પેરોટ. પાંચમું, આઈ વોક વેરી સ્લોલી, હું ખૂબ ધીમે ચાલું છું. આઈ સ્લીપ અ લોટ, હું ખૂબ સૂઉં છું. હું એમ આઈ, હું કોણ છું. તો જવાબ આવશે સ્લોથ બિયર. એવી રીતે ડાઉનમાં આપણને પહેલું આવ્યું છે આઈ પ્લફ ધ લેન્ડ, આઈ ગ્રો ક્રોપ, હું એમ આઈ એટલે કે હું હળ ચલાવું છું, હું અનાજ પકવું છું, હું કોણ છું. તો જવાબ આવશે ફાર્મર. ત્યાર પછી બીજું ઊભું, આઈ એમ શોર્ટ એન્ડ સ્ટાઉટ, આઈ હેવ અ સ્પોટ, હું એમ આઈ. તો અહીંયા જવાબ આવશે ટી પોટ. ચોથું, આઈ એમ થીન એન્ડ ટોલ એટલે કે હું પાતળો છું અને ઊંચો છું. આઈ હેલ્પ યુ રાઇટ, હું લખવા મદદ કરું છું. હું એમ આઈ, હું કોણ છું. તો ચોથામાં જવાબ આવશે પેન્સિલ. ચાલો ત્યાર પછી આઠમું, ગેસ ધ પિક્ચર્સ એટલે કે અહીંયા ચિત્ર જે છે તે તમારે ગેસ કરવાના છે, અનુમાન કરવાના છે. તો પહેલું ચિત્ર જે છે એ મેંગોનું છે તો અહીંયા આપણે લખીશું મેંગો. બીજું ચિત્ર ટ્રેક્ટરનું છે તો ટ્રેક્ટર લખીશું. ત્રીજું ચિત્ર ચેસનું છે તો ચેસ લખીશું. ચોથું સ્ક્વેરનું, ચોરસનું છે તો સ્ક્વેર લખીશું. અને પાંચમું એપલનું છે તો અહીંયા એપલ લખીશું. ત્યાર પછી એક્ટિવિટી નંબર 9 જોઈએ. વુઝ ટ્રી, અહીંયા આપણને એક વાર્તા આપવામાં આવેલી છે અને આ વાર્તા જે છે તે વુઝ ટ્રી એટલે કે આ કોનું વૃક્ષ એના વિશે આપણને વાર્તા આપેલી છે. જુઓ, ટુ નેબર્સ, નેબર્સ એટલે કે પડોશીઓ. તો બે પડોશીઓ હતા, રામ એન્ડ શ્યામ. હેડ અ ફાઇટ એટલે કે બે પડોશીઓ રામ અને શ્યામ બંને ઝઘડ્યા. બોથ સીડ, બંને કહે છે ધીસ ઇઝ માય મેંગો ટ્રી, આ મારું કેરીનું ઝાડ છે એટલે કે મારું આંબાનું વૃક્ષ છે. ધે આસ્કડ બિરબલ ટુ સોલ્વ ધેર પ્રોબ્લેમ, સોલ્વ એટલે કે ઉકેલવું. તેમણે બિરબલને પોતાના આ પ્રશ્નનો ઉકેલ લાવવાનું કહ્યું. બિરબલ સેડ ટુ ધેમ, બિરબલે તેમને કહ્યું, પ્લક ઓલ ધ ફ્રૂટ્સ ફ્રોમ ધ ટ્રીઝ એટલે કે આ જે ઝાડ છે તેના ઉપરથી બધા જ કેરીના જે ફળ છે ને તે કાપી લો. ડિવાઈડ ધેમ, તેમને વહેંચી લો. ધેન કટ ડાઉન ધ ટ્રી, અને ત્યાર પછી વૃક્ષને કાપી નાખો. એન્ડ ડિવાઈડ ધ વુડ, વુડ એટલે કે લાકડું, અને પછી જે લાકડું છે એ પણ તમે વહેંચી લો. રામ સીડ, યસ ડુ ઇટ, રામે કહ્યું કે હા એવું જ કરો. બટ શ્યામ વોઝ હોરિફાઈડ, હોરિફાઈડ એટલે કે ભયભીત થવું, પણ શ્યામ જે છે ને તે ભયભીત થઈ જાય છે. ઓ ગ્રેટ વન, અરે મહાન માણસ, હી સેડ ટુ બિરબલ, તેણે બિરબલને કહ્યું, આઈ હેવ ટેન્ડેડ ધેટ ટ્રી ફોર 7 યર્સ, ટેન્ડેડ એટલે કે સંભાળવું, સાર સંભાળ રાખવી. મેં આ વૃક્ષની 7 વર્ષ સુધી સંભાળ રાખી છે. લેટ રામ હેવ ઇટ, તે રામને આપી દો. બિરબલ સેડ, યોર લવ ફોર ધ ટ્રી ઇઝ ગ્રેટ, લવ એટલે પ્રેમ અને ગ્રેટ એટલે મહાન, તારો વૃક્ષ પ્રત્યેનો જે પ્રેમ છે ને તે મહાન છે. હી ડિક્લેર, ડિક્લેર એટલે જાહેર કરવું, તેણે જાહેર કર્યું કે શ્યામ ઇઝ ધ ટ્રુ ઓનર ઓફ ધ ટ્રી, શ્યામ
આ વૃક્ષનો સાચો માલિક છે, ઓનર એટલે કે માલિક. તમે અહીંયા ચિત્ર પણ જોઈ શકો છો. ત્યાર પછી આપણે જોઈએ એક્ટિવિટી નંબર 10, ધ ક્લેવર બાર્બર, એટલે કે એક હોશિયાર વાળંદની આપણને અહીંયા એક સ્ટોરી આપવામાં આવેલી છે. તો ચાલો બાળકો આ સરસ મજાની સ્ટોરી આપણે જોઈએ. બાર્બર એટલે કે વાળંદ અને ક્લેવર એટલે કે હોશિયાર. વન ડે, એક દિવસ, અ બાર્બર વોઝ ગોઈંગ ટુ અ વિલેજ. બાર્બર એટલે કે વાળંદ, ગોઈંગ ટુ જઈ રહ્યો હતો વિલેજ એટલે કે ગામ તરફ. એક બાર્બર એટલે કે વાળંદ ગામ તરફ જઈ રહ્યો હતો. ધ વિલેજ વોઝ ઓન ધ અધર સાઈડ ઓફ ધ ફોરેસ્ટ, પણ તેમનું આ જે ગામ છે તે જંગલની પેલે પાર હતું. ફોરેસ્ટ એટલે કે જંગલ. ઓન હિઝ વે, તેના રસ્તામાં, હી સો અ લાયન, લાયન એટલે કે સિંહ, તેણે રસ્તામાં એક સિંહ જોયો. ધ બાર્બર વોઝ અફ્રેડ, આ જે વાળંદ હતો તે અફ્રેડ એટલે કે ભયભીત થયો, ડરી ગયો. બટ હી ગેધર્ડ કવરેજ, ગેધર્ડ એટલે કે ભેગી કરવીને, કવરેજ એટલે કે હિંમત, પણ તેણે હિંમત ભેગી કરી. એન્ડ વેન ટુ ધ લાયન, અને તે સિંહ પાસે જાય છે. હી સેડ, કહે છે, ઓ અરે, આઈ હેવ બીન લુકિંગ ફોર યુ, હું તને જ શોધી રહ્યો હતો. ધ લાયન વોઝ સરપ્રાઇઝડ, સિંહને આશ્ચર્ય થયું. હી આસ્ક્ડ ધ બાર્બર, તેણે વાળંદને કહ્યું, બટ વાય આર યુ લુકિંગ ફોર મી, પણ તું મને શા માટે શોધી રહ્યો હતો. ધ બાર્બર રિપ્લાઈડ, વાળંદે જવાબ આપ્યો, ધ કિંગ, કિંગ એટલે કે રાજા, ધ કિંગ હેઝ આસ્ક્ડ મી, રાજાએ મને કહ્યું છે, ટુ કેચ એટલે કે પકડવું, ટુ લાયન્સ, બે સિંહને પકડી આવો, ફોર હિમ, તેમના માટે. રાજાએ મને કહ્યું છે કે તેના માટે બે સિંહને પકડી આવો. આઈ હેવ ઓલરેડી કોટ વન ઓફ ધેમ, તેમાંથી મેં એકને ઓલરેડી પકડી લીધો છે. યુ વિલ બી ધ નેક્સ્ટ વન, અને તું બીજો છે. ધેન ધ બાર્બર ટુક અ મિરર, અને ત્યાર પછી આ જે વાળંદ હોય છે ને તે અરીસો લે છે. એન્ડ પુટ ઇટ બિફોર ધ લાયન્સ ફેસ, અને તેને સિંહના ચહેરાની સામે રાખે છે. હવે અરીસો સિંહના ચહેરા સામે રાખે એટલે કે અરીસાની અંદર સિંહને પોતાનું પ્રતિબિંબ દેખાય, અને સિંહને એવું લાગે કે ખરેખર અરીસાની અંદર બીજો સિંહ છે. ધ લાયન સો હિઝ રિફ્લેક્શન, સિંહે પોતાનું પ્રતિબિંબ તે અરીસાની અંદર જોયું. એન્ડ થોટ, થોટ એટલે કે વિચાર્યું, ઇટ વોઝ અનધર લાયન, આ તો ખરેખર બીજો સિંહ છે. સો ધ લાયન રન અવે ટુ સેવ હિઝ લાઈફ, તેથી આ જે સિંહ છે તે પોતાનું જીવન બચાવવા માટે ભાગી જાય છે. ધ ક્લેવર બાર્બર વેન્ટ ઓન હિઝ વે, અને આ જે હોશિયાર બાબર હોય છે, જે વાળંદ હોય છે, તે પોતાના રસ્તા તરફ આગળ વધે છે. અહીંયા તમે ચિત્ર જોઈ શકો છો કે આ જે વાળંદ છે તે સિંહને સરસ મજાના અરીસાની અંદર પોતાનું ચિત્ર દેખાડે છે, એટલે કે અરીસો બતાવે છે. તો સિંહ એવું સમજે છે કે અરીસાની અંદર ખરેખર એક સિંહ પૂરેલો છે. તો દોસ્તો, આ એનરિચમેન્ટ એક્ટિવિટી અહીં આપણે પૂર્ણ કરીએ છીએ. આપણી આ ચેનલ ઉપર ધોરણ 3ના બધા જ વિષયના જે પાઠ્યપુસ્તકો છે તેમની સમજૂતી પ્લસ સ્વાધ્યાયના વિડીયો જે છે તે મૂકવામાં આવેલા છે, જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. આ વિડીયો તમારા દોસ્તો અને મિત્રો સુધી જરૂરથી શેર કરજો.